સુરતમાં એક હોટેલ માલિકે ગ્રાહક સાથે થયેલી તકરાર બાદ હાથમાં ચપ્પુ છરો લઈ ગ્રાહકોને મારવા દોડી રહ્યો હતો. વાયરલ વિડીયો ચોક બજાર વિસ્તારનો હોવાનું અને વેસ્ટર્ન શીખ પરાઠા સેન્ટરની બહારનું હોવાનું દેખાઈ રહ્યું છે. કથિત રીતે ચોકરી બજાર વિસ્તારમાં ચોક બજાર પોલીસ સ્ટેશન ડીસીબી અથવા પોલીસ સ્ટેશનના માત્ર 500 મીટરમાં આવેલા છે. લોકો કહી રહ્યા છે તપાસ થવી જોઈએ અને હાથમાં છરો લઈ ગ્રાહકને ઓપરેટ કરતા આવા તત્વોની દુકાન બંધ થવી જોઈએ, નહીંતર કોઈના પરિવારમાં માતમ છવાઈ જશે. સ્થાનિક લોકોએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે આવું ક્યારેય કરાય નહીં અને કરતા હોય અને છોડાય નહીં. ગ્રાહક સાથે રોજની કચકચ થતી હોય જ છે એટલે છરા લઈ ગળા કાપવા રોડ પર ઉતરી પડવું એ વેપારી નહીં કસાય જ કહેવાય. આવા કેટલાક વેપારીઓને કારણે બીજા નાના મોટા વેપારીઓ બદનામ થાય છે અને ગ્રાહક આવતા બંધ થઈ જાય છે એટલે આર્થિક નુકસાનમાં ગરી જતા હોય છે. હોટેલ માલિકની ગુંડાગીરી અને કાઉન્ટરની નીચેની તીક્ષ્ણ હથિયાર એટલે કે ચપ્પુ છરો લઈ ગ્રાહક પર તૂટી પડતો સ્પષ્ટ દેખાય છે. કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે દાખલો બેસાડવો જોઈએ. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.